લેકર ગુજરાત તાજા અને તમારા ખિસ્સાને અસર કરતા મોટા સમાચાર. મુખ્યમંત્રીનું રાજીનામું. પીએમ મોદીએ લોકોનું કર્યું અપમાન. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પીએમ મોદી શ્રદ્ધાંજલિ. મફત ટમેટાનું વિતરણ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને મોકલી આપજો. પીએમ નરેન્દ્ર મોદી અને શહીદોને શ્રદ્ધાંજલિ. કારગિલ વિજય દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે, કારગિલ વિજય દિવસ પર ભારતના અટૂટ બહાદુરની શૌર્યગાથાને સામે લાવે છે, જે હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા બની રહેશે. દેશના તમામ બહાદુર અને સપૂતોને હું મારા હૃદયના ઊંડાણથી તેમને નમન કરું છું અને વંદન કરું છું. જય હિન્દ. પીએમ મોદી બાદ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ શહીદોને પાઠવી શ્રદ્ધાંજલિ. કારગિલ વિજય દિવસ નિમિત્તે દેશભરમાંથી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે, ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે કહ્યું, કારગિલ યુદ્ધમાં અદ્વિતીય સાહસ અને શૌર્યથી ભારતની વિજય પતાકા લહેરાવનાર ભારતીય સેનાના સૌ વીર જવાનોને વંદન. ભારત માતાની રક્ષા કાજે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ. સરકારે અહીં ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ હટાવ્યો. મણિપુર સરકારે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ પરના પ્રતિબંધને આંશિક રીતે હટાવવાની જાહેરાત કરી છે. જો કે મોબાઈલ ઇન્ટરનેટનો પ્રતિબંધ હજુ યથાવત જ રહેશે. મણિપુરના નાગરિકો ILL અને FTTH દ્વારા ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ કરી શકે છે. રાજ્યના ગૃહ વિભાગે જણાવ્યું કે ઇન્ટરનેટ પ્રતિબંધને કારણે મહત્વપૂર્ણ કચેરીઓ, સંસ્થાઓ, આરોગ્ય સુવિધાઓ, ઘરેથી કામ કરતા લોકો વગેરેને અસર થઈ શકે છે. ત્યારબાદ પીએમ મોદીએ લોકોનું કર્યું અપમાન. પીએમ મોદીના વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા અંગે આપેલા નિવેદન સામે આપના સાંસદ સંજયસિંહે કહ્યું, પીએમ મોદીએ મણિપુરના હિંસાનો મુદ્દો વાળવા માટે ભારત અને 140 કરોડ લોકોનું અપમાન કર્યું છે. તેમના વિપક્ષી ગઠબંધન નામની તુલના ઇન્ડિયન મુઝાબીન જેવા આતંકી સંગઠન સાથે કરી છે. પીએમએ સમગ્ર દેશની માફી માંગવી જોઈએ. અમારું અપમાન સહન કર્યું. ભારત એ ભારતનું અપમાન સહન નહીં કરી શકે. હવે અહીં મફત ટમેટાનું વિતરણ. આ દિવસોમાં ટામેટાના ભાવ આસમાને છે. ટામેટાની ચોરી પણ થઈ રહી છે. ત્યારે તેલંગાણામાં મહિલાઓને મફત ટામેટાનું વિતરણ કરવામાં આવ્યું છે. અહીં BRSના નેતાઓએ સીએમ કે ચંદ્રશેખર રાવના પુત્ર કેટી રામા રાવના 47મા જન્મદિવસ પર મફત ટામેટાનું વિતરણ કર્યું. BRSના નેતાઓને ટામેટાનું વિતરણ કરતો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં BRSના નેતા રાજનલા શ્રીહરિ ટામેટા વહેતા જોવા મળે છે. સૌથી મોટા અને મહત્વના સમાચાર, સીએમનું રાજીનામું. મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે સ્પષ્ટ કરતા કહ્યું કે તેઓ તેના પદથી રાજીનામું નહીં આપે. મણિપુરમાં બની રહેલા હિંસક ઘટનાને પગલે તેના રાજીનામાની માંગ સતત ઉઠી રહી છે. એક મુલાકાતમાં તેમણે કહ્યું, રાજીનામું આપવાનો કોઈ પ્રશ્ન નથી, પરંતુ જો કેન્દ્રીય નેતૃત્વ કહે અને મણિપુરની જનતા ઇચ્છતી હોય તો તેઓ આમ કરવા માટે તૈયાર છે. મણિપુરમાં વિપક્ષ મુખ્યમંત્રીના રાજીનામાની સતત માંગ કરી રહ્યું છે.